પથ્થરના પટ્ટાથી ભરેલી માલગાડીના 8 ડબ્બા એન્જિન વગર ખટીમાના રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી। આ ઘટનાથી રેલવે કર્મચારીઓમાં દોડાદોડ મચી ગઈ હતી। તો આ સાથે જ બનબસા પાસે માલગાડીની અડફેટે 4 બકરીઓ આવતા તેમનું મોત થયું છે। તો ડબ્બાઓની ટ્રેકથી ઉતરતા ક્ષતિગ્રસ્ત થયા છે। રેલવે સ્ટેશનમાં માલગાડીના 8 ડબ્બા રેલવે સ્ટેશન પર ઊભા હતા, જેમાં પથ્થરો ભર્યા હતા। જો કે સવારે 10 કલાકે આ ડબ્બાઓ પોતાની રીતે જ રેલવે ટ્રેક પર દોડવા લાગ્યા હતા। માલગાડીના ડબ્બા 60 થી 70 ની સ્પીડ દોડી રહ્યા હતા। ઢાળ હોવાના કારણે માલગાડીની સ્પીડમાં વધારો થઈ જઈ રહ્યો હતો। ખટીમા પાસે રેલવે ટ્રેક પર ચાલી રહેલા નિર્માણ કાર્ય માટે ભરેલું ટ્રેક્ટર પણ ત્યાં માલગાડીની અડફેટે આવી ગયું હતું। તો માલગાડીના આગળના ડબ્બા પર પટરી પરથી ઉતરી તે અટકી ગઈ હતી। भरी मालगाड़ी है और कैसे जो वहां से बैग होके चल दिया जिसमें इंजन नहीं लगा हुआ था। रास्ते में कई एक जगह एक लड़की मरते मरते बची है। उसके बाद जो है कई जानवरों को जो है ये ट्रेन ने चपेटे में ले लिया। उसके बाद एक पटरी पे काम कर रहा ट्रैक्टर था वो इसके उसमें आ गया जो चकनाचूर हो गया। अगर वो ट्रैक्टर नहीं आया होता तो ये पीलीभीत तक इसकी जाने की पूरी संभावना थी। घटना जो हुई है दुर्भाग्यपूर्ण है, लेकिन इसमें अभी इन्वेस्टिगेशन जारी है और जो भी इन्वेस्टिगेशन होगा उसके अनुसार कार्रवाई की जाएगी। पहले ये क्षेत्र जनरल ट्रैफिक के लिए बंद है, पैसेंजर के लिए बंद है। यहाँ पे डबलिंग का बड़ी लाइन का कार्य चल रहा है, तो रेलवे से संबंधित लोग ही कार्य कर रहे थे। दुर्घटना होने से तो बचा है ये, और बड़ा मतलब आगे हो सकता है।